બનાસકાંઠાના ડીસામાં વિદ્યાર્થીનીને શિક્ષકોએ માર માર્યો. ડીસાની લિયો સ્કૂલની ભાવનાબેન નામની શિક્ષિકાએ માર મારતા વિદ્યાર્થીની તબિયત લથડી છે. આ ઘટના બાદ પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો. વિદ્યાર્થીનીને હોમવર્ક ન કરતા શિક્ષિકાએ માર માર્યો છે, ત્યારે હવે પરિવારજનોએ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠાના ડીસાની લિયો સ્કૂલમાં જે બનાવ સામે આવ્યો છે, જેના કારણે ખળભળાટ મચી ગયો છે. એક વિદ્યાર્થીનીએ હોમવર્ક ન કરતા શિક્ષિકા દ્વારા બહેરમીપૂર્વક માર મારવામાં આવ્યો, જેના દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. શું વિદ્યાર્થીઓને આવી સજા આપવાનો કોઈ કાયદો છે? શા માટે એક હોમવર્ક ન કરવાની આટલી મોટી સજા આપવામાં આવી છે? હવે શિક્ષિકા વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી થશે? કારણ કે પરિવારજનોએ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. મારે ભત્રીજી જે છે, આપણે લિયો સ્કૂલની અંદર ત્રીજા ધોરણની અંદર ભણે છે, કે જેને આજે સાંજે 4 વાગે બેન ઢોર મારવામાં આવે છે, જેનું શિક્ષિકાનું નામ છે પટેલ ભાવનાબેન, બરોબર. એને ખૂબ જ ઢોર માર મારવાથી પાછળના ભાગે એકદમ લોહીના જામા પડી ગયેલા છે, બરોબર. કેમ માર મારવામાં? એટલે એને કંઈક એવું પૂછવામાં આવ્યું કે તને કંઈ આવડતું નથી, બરોબર. એના લીધે એને ખૂબ ઢોર માર મારવામાં આવે છે. વધુ માહિતી સાથે સંવાદદાતા પરેશ પઢિયાર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પરેશ, ડીસાની લિયો સ્કૂલમાં જે બનાવ બન્યો, વિદ્યાર્થીનીને બહેરમીપૂર્વક માર મારવામાં આવ્યો છે. કોણ છે આ શિક્ષિકા? હવે તેમના વિરુદ્ધ કેવા પ્રકારના પગલા લેવાશે? કારણ કે પરિવારજનોની આકરા પગલા લેવાની માંગ છે. જી ચોક્કસ, મનીષ આપને જણાવી દઉં કે ડીસા તાલુકાની લિયો સ્કૂલમાં એક શિક્ષિકાએ ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. હાલ જાણવા મળ્યું છે કે તેમને હોમવર્ક ના આવડવાના કારણે અને હોમવર્ક સ્કૂલમાં ના લઈને આવવાના કારણે તે બેરમી આ વિદ્યાર્થીને પીટવામાં આવી હતી. ખાસ કરીને આપને જણાવી દઉં કે જે રીતે આ શિક્ષિકાએ વિદ્યાર્થીને મારી છે, તે રીતે તેમને હાલ હોસ્પિટલમાં દાખલ લઈ જવામાં આવી છે અને હાલ તેમના ઘરવાળાએ ખાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. જી શિક્ષિકા દ્વારા કે સ્કૂલ સંચાલકો દ્વારા અંકે કોઈ નિવેદન આપવામાં આવ્યું છે ઘટના બાદ? હજી ચોક્કસ આપને જણાવ્યું કે જે રીતે વિદ્યાર્થીને માર માર્યો છે, વિદ્યાર્થીના કુટુંબીજનોએ ત્યાં પહોંચ્યા હતા સ્કૂલમાં અને હોબાળો મચાવેલો. જો કે શિક્ષિકા અને શિક્ષિકા જે સ્કૂલના સંચાલકો દ્વારા કંઈ જ બોલવા માટે તૈયાર નથી, તેઓ કેમેરા સામે ચૂપ રહ્યા હતા. જી પરેશ, પરિવારજનો દ્વારા કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે? હજી ચોક્કસ મનીષા, હાલ સુધી કોઈ પરિવારજનોએ ફરિયાદ કરી નથી, પણ તેમનું કહેવું છે કે જે રીતે માર માર્યો છે તેની સામે અમે કાર્યવાહી કરશું અને સંચાલકો ઉપર અને શિક્ષક ઉપર કાર્યવાહી કરી અમે પોલીસ સ્ટેશને પણ જાણ કરશું. આભાર પરેશ આપનો માહિતી આપવા માટે.